Question number 4. Solve the following problems and tick the correct answer. The speed of a car is 50 km per hour. How much distance Rajesh will cover by the car in 4 hours? Rajesh ni car che, any speed che 50 km per hour. Per etle 1 hour. 1 hour ma 50 km स्पीड जाए छे एटले के 50 किलोमीटर कवर करे छे तो 4 अवर्स में ए केटलू कवर करशे जो पर अवर मीन्स 1 अवर स्पीड ऑफ ए कार एटले शू 1 अवर में 50 किलोमीटर जाए छे तो 4 अवर्स में केटला किलोमीटर जशे तो शू करवानुं 4 मल्टीप्लाइड बाय 50 बराबर 4 अवर्स मल्टीप्लाइड बाय 50 किलोमीटर नीचे 1 आवे एनो कोई अर्थ नथी अवर्स अवर्स कैंसल थई जाय खबर छे आपणे इक्वेशन बनावता हता सामे सामे आ रीते तो क्वेश्चन वाळो जे पेर હોય ઈ નીચે આવે અને આ બે નંબર્સ વાળી પેર ઉપર આવે 4 અવર્સ મલ્ટીપ્લાઈડ બાય 50 અને 1 અવર નીચે અવર અવર કેન્સલ તો શોર્ટમાં શું કરવાનું 4 અને 50 નું મલ્ટીપ્લાય કરવાનું 450 is a 200 किलोमीटर तो क्या चे 200 किलोमीटर यहाँ टिक करना अब क्वेश्चन में शू करवानो जे अवर्स एक 1 अवर में आटला तो 4 अवर में कितला मोर देन 1 नु शोधवानो छे એટલે मल्टीप्लिकेशन करवानो 4 અને 15 ओके चलो सेकंड जो द कॉस्ट ऑफ ए पेन इज 20 रुपीस हाउ मेनी पेन्स यू कैन बाय विथ 100 रुपीस एक पेन 20 रुपीस ने छे तो 100 रुपीस मां कितली पेन आवशे चलो अहीं जो पहला इक्वेशन थी कहूं 1 पेन कितला मां आवे छे 20 रुपीस मां तो 100 रुपीस मां कितली पेन आवशे सामे सामे 1 पेन मल्टीप्लाइड बाय 100 अने आ जे क्वेश्चन मार्क नी सामे नी पेर आवे छे 20 जसे नीचे बराबर 00 कट अने 10 એટલે શું 25 અને આ 22 કટ થઈ જાય એટલે શું રહે 15 5 પેન્સ અને શોર્ટમાં સમજવું હોય તો શું જુઓ એક પેનના 20 રૂપિસ થાય છે બરાબર એક પેન લો એટલે 20 રૂપિસ આપો ફરી બીજી પેન લો એટલે ફરી 20 આપો તો એવી રીતે 100 રૂપિસના તમે 20 20 20 એવા ઇક્વલ પાર્ટ્સ પાડો છો અને જ્યારે આ રીતે તમે 100 ના ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન કરતા હો તો ડિવિઝન કરવાનું તો 100 ડિવાઈડ બાય 20 એટલે જો ઓટોમેટિક ઉપર નીચે ડિવિઝન થાય ને એ પોઝિશનમાં આવી જાય તો 5 પેન્સ તો ડિવિઝન કર્યું આપણે બરાબર 100 ડિવાઈડ બાય 20 00 કટ 10 એટલે શું 25 છે 10 ની જગ્યાએ લખો 25 છે નીચે છે 2 2 2 કટ થઈ જાય તો રહ્યું શું 5 પેન્સ ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન થતું હોય તો ડિવિઝન થાય બરાબર અને મોર દેન 1 નું સ્વતા હોય તો મલ્ટીપ્લિકેશન નંબર 3 રીના બાયસ અ સ્કૂલ બેગ ફોર 800 રૂપીઝ શી ગેવ ધ શોપકીપર 1000 રૂપીસ વોટ એમાઉન્ટ વિલ શી ગેટ બેક રીનાએ સ્કૂલ બેગ 800 રૂપીસમાં લીધી અને શોપકીપરને 1000 રૂપીસ આપ્યા તો શોપકીપર શું કરશે 1000 રૂપીસમાંથી બેગના 800 રૂપીસ કટ કરી લેશે કટ કરશે એટલે માઇનસ કટ કરશે એટલે માઇનસ 1000માંથી 800 માઇનસ કરશે બરાબર 0 માઇનસ 0 0 માઇનસ 0 0 0માંથી 8 કટ ના થાય બોરોઈંગ કરો 1માંથી લો એટલે 0 અને એ 1 આપો અહીંયા 0 ને 10માંથી 8 કટ કરો તો 2 10માંથી 8 કરો તો 2 તો આન્સર શું આવશે 200 0 માઇનસ 0 0 માઇનસ 0 0 0 માંથી ના થાય એટલે બોરોઈંગ લેવાનું 10 માંથી એડ કરી દો તો આ રીતે
200 आंसर आउसे व्हाट शी विल गेट बैक 200 चलो नंबर 4 मयूर परचेज अ बैट फॉर रुपीज 550 एंड अ फुटबॉल फॉर 350 रुपीज इफ ही गेव 1000 रुपीज टू द शॉपकीपर हाउ मच विल ही रिटर्न मयूरे शू लीधु बैट अने फुटबॉल ए बे वस्तु ले तो ये बने वस्तु एने पैसा आपवा पड़े अने शॉपकीपर वालो शॉपकीपर शू करे आ बने वस्तुओं प्लस करी ले अने पछी जे 1000 रुपीज आपे छे मयूर एमांथी आ बनेनो जे प्लस आव्यो ए कट करीने बाकीना पैसा रिटर्न करे એટલે પાછા આપે તો કેવી રીતે જો સૌથી પહેલા કરીશું શું લીધું છે 550 નો બેટ 350 નો ફૂટબોલ ટોટલ થશે પ્લસ કરવાનું કે બંને લે છે અને બંનેના પૈસા એને આપવાના છે એટલે આનો પ્લસ થશે 5 + 5 = 10 કેરી 1 5 + 1 = 6 + 3 = 9 એટલે 900ની મયુરે શોપિંગ કરી છે તો શોપકીપર શું કરશે મયુરે જે 1000 રૂપિસ આપ્યા એમાંથી આ 900 રૂપિસ એ કટ કરી લેશે પછી બાકીના પૈસા એ રિટર્ન કરી દેશે તો 1000 - 900 0 - 0 = 0 0 - 0 = 0 0માંથી 9 કટ ન થાય બોરોઈંગ 1માંથી લો બોરોઈંગ એટલે 0 અને આ 0ને બોરોઈંગ આપો એટલે 10 10માંથી 9 કટ કરો એટલે 1 અને 0 100 તો શોપકીપર મયુને કેટલા રૂપિયા પાછા આપશે 4 × 2/3 + 3 × 1/2 ઓકે ચાલો સોલ્વ કરીએ સૌથી પહેલા તો આ મિક્સ ફ્રેક્શનને ઇમ્પ્રોપરમાં ચેન્જ કરીશું 4 અને 3 નું મલ્ટીપ્લિકેશન 4 × 3 = 12 + 2 = 14/3 અને 3 × 2 = 6 + 1 = 7/2 લખો એની વેલ્યુ અહીંયા બંનેનું પ્લસ કરવાનું છે બરાબર છે પ્લસ કે માઇનસ હોય તો ડિનોમિનેટર સરખા જોઈએ અને આ તો નથી તો શું કરીશું તો સરખા કરવા પડે 3 ને 2 માં ચેન્જ થાય ના થાય 2 ને 3 માં ચેન્જ કરાય નહીં થાય તો પછી એક કામ કરો એકબીજામાં ચિહ્ન ના થતું હોય તો 3 ને 2 થી મલ્ટીપ્લાય કરી લો 2 ને 3 થી મલ્ટીપ્લાય કરી લો તો જો 14/3 3 ને 2 થી મલ્ટીપ્લાય કરો ઉપર નીચે બંને 7/2 ને 3 થી મલ્ટીપ્લાય કરો ઉપર નીચે સેમ હવે જોજો 14 × 2 શું થશે 28 અને 3 × 2 શું થાય 6 7 × 3 શું થાય 21 અને 2 × 3 શું થાય 6 થઈ ગયું ને 28/6 + 21/6 બંનેનું ડિનોમિનેટર કેવું આવ્યું સેમ એટલે હવે પ્લસ થશે બેમાં 6 6 છે એટલે કોમન એક જ વાર લખવાના 6 અને આ બેનું પ્લસ કરવાનું 28 + 21 8 + 1 = 9 2 + 2 = 4 49/6 બરાબર ચલો એના પછીનો ક્વેશ્ચન છે માઇનસનો 97/10 - 48/10 આમાં તો પહેલેથી ડિનોમિનેટર સેમ જ છે એટલે અહીંયા જે આપણે મહેનત કરીને ડિનોમિનેટર સેમ કરવાની એવું અહીંયા કાંઈ કરવાની જરૂર નથી સેમ જ છે ડાયરેક્ટ માઇનસ કરી લો કોમન કર લખો 10 એક જ વાર લખવાનું 10 - 10 0 નહીં લખવાનું ડિનોમિનેટર સેમ છે એટલે નીચે લખવાનું 10 અને ઉપરના નંબરનું માઇનસ કરવાનું 97 - 48 તો ના આવી રીતે આવડતું હોય તો આવી રીતે વર્ટિકલ લખીને પણ તમે કરી શકો છો બોરોઈંગ કરો 17 - 8 = 9 8 - 4 = 49/10 આ રીતે સમ થાય એના પછીનો છે મલ્ટીપ્લિકેશન 25/10 × 8/16 ખાલી પ્લસ અને માઇનસમાં પ્લસ પ્લસ અને માઇનસમાં
डिनोमिनेटर सेम करवा पड़े। मल्टीप्लिकेशन और डिविजन में तो एवं कहीं नहीं करवा, सीधू कटिंग ज करवा, कॉमन नंबर देखाय कट करवा। चलो एटले अहीं मल्टीप्लिकेशन है, आपणे कटिंग करवानुं छे। हवे जो आ 10 छे तो 2 5 10 थाय, अने 25 एटले 5 5 25। 8 ना टेबल में 16 आवशे तो 8 1 8, अने 16 एटले 8 2 16। तो जे एक वार नजर फेरवी लेवानी કે કોનો ટેબલમાં શું આવે એવું છે। હવે જો આ 8 ઉપર નીચે કેન્સલ થઈ જાય, અહીંયા ઉપર નીચે 5 છે કટ થઈ જશે, હવે બીજું કશું કટ થયું છે નહીં, ઉપર 5 છે પણ નીચે નથી, અને નીચે 2 છે પણ ઉપર નથી। તો હવે જે છે એનું મલ્ટિપ્લિકેશન કરી લો, ઉપરના નંબરનું ઉપર મલ્ટિપ્લિકેશ કરીને લખવાનું, 5 1 5 5 1 5, અને નીચે નંબર રહ્યા છે 2 અને 2, તો એ બેનું મલ્ટીપ્લાય કરો, 2 2 4, આન્સર શું આવશે, 5 upon 4 ના કરેક્ટ આન્સર પર તમારે ટીક કરવું, બરાબર। એના પછીનો લા 8 નંબરનો છે ડિવિઝન। ચાલો ડિવિઝન કરીએ, 12 upon 18 ડિવાઈડ બાય 6 upon 24। તો સૌથી પહેલાં તો ડિવાઈડને મલ્ટીપ્લિકેશનમાં ચેન્જ કરવું, તો 12 upon 18 તો પહેલો જ છે એટલે જે એવો હોય એવો જ લખવાનો, પછી આ ડિવાઈડનું કરો મલ્ટીપ્લિકેશન, અને આના પછીની જે નંબર હોય એ ફ્રેક્શનને ઊંધો કરી લેવાનો। મલ્ટીપ્લિકેશન કર્યું, 6 છે ઉપર અને નીચે લખો, આ 24 નીચે છે એનું ઉપર લખો, તો આ થઈ ગયું એકબીજાનું રેસિપ્રોકલ, બરાબર। આ ઊંધું લખવાનું ક્યારે, જ્યારે ડિવિઝનની સાઈનને મલ્ટીપ્લિકેશનમાં ચેન્જ કરીએ ત્યારે। ઓકે, હવે આ જો, હવે ધ્યાનથી જોતા જાઓ, આ 6 છે, 6ના ટેબલમાં 24 આવશે, યસ, તો શું લખીશું, 6 4 24, 6 1 6। આ 12 છે ને 18 છે, કોના ટેબલમાં આવશે બંને, 6 2 12, 6 3 18, લખો 6 2 12, 6 3 18, અહીંયા ઉપર 6 નીચે 6 કટ કર દો, અહીંયા પણ ઉપર નીચે 6 છે કટ કર દો, નંબર ઉપર નીચે જ કટ થાય, એક નંબર ઉપર હોવો જોઈએ એક નંબર નીચે હોવો જોઈએ તો જ કટ થાય, આવી તો ક્રોસમાં હોય તો ચાલે પણ ઉપર નીચે હોવા જોઈએ, અને જો બંને નંબર ઉપર હોય તો એ બેનું મલ્ટીપ્લિકેશન થાય, 2 4 8। હવે નીચેના નંબર 3 1 3, આન્સર છે 8 upon। ચાલો હવે જુઓ ક્વેશ્ચન નંબર 9, રોમિલ સ્ટડીડ મેથ્સ ફોર 2.5 hours એન્ડ સાયન્સ ફોર 1.5 hours, હાઉ લોંગ ડીડ હી સ્ટડી। રોમિલ મેથ્સ કરે છે આટલા અવર્સ, સાયન્સ કરે છે આટલા અવર્સ, તો હાઉ લોંગ એટલે કે કેટલું ભણ્યું, તમારે આ બેનું શું કરવાનું પ્લસ, બરાબર। ચાલો કરો, 2.5 hours પ્લસ 1.5 hours, બરાબર। પહેલાં તો આ મિક્સ નંબર છે એને ઇમ્પ્રોપરમાં ચેન્જ કરી દો, 2 2 4, એમાં ઉપરનું 1 એડ કરો, 5 upon 2, 1 2 2 + 1, 3 upon 2, વેલ્યુ લખી નાખો 5 upon 2 + 3 upon 2। જુઓ તો બંનેના ડિનોમિનેટર સેમ છે, પ્લસ કરવાનું છે અને ડિનોમિનેટર સેમ છે, તો આપણું કામ ઇઝી થઈ ગયું, કોમન લાઈન ડ્રો કરીને 2 લખી નાખો એકવાર, અને ઉપરના બે નંબરને એડ કરો, 5 + 3 8, તમારો આન્સર આવ્યો 8 upon 2। તો તમે ધ્યાનથી જોશો તો 2ના ટેબલમાં 8 આવશે, કેવી રીતે, 2 4 8 અને 2 1 2, તો 2 2 કોમન કટ થઈ જશે, તો રહ્યું શું, ઉપર 4 નીચે 1 1, નીચે ના લખો તો ચાલે, આન્સર થયો 4 hours। તો રોમિલ કેટલા અવર્સ ભણ્યો, 4 hours। ચાલો એના પછીનો લાસ્ટ વર્ડ પ્રોબ્લેમ જુઓ, મોહન ટ્રાવેલ 3 into 2.4 kilometers બાય બસ એન્ડ 2.5 kilometers બાય ઓટો, ફાઇન્ડ ધ ટોટલ ડિસ્ટન્સ કવર્ડ બાય હિમ,
મોહન બસની અંદર આટલું ફર્યો અને ઓટોની અંદર આટલું ફર્યો, તો ટોટલ કેટલું ફર્યો? તો શું કરાય? પ્લસ. ચલો કરો. કયા ફ્રેક્શન છે? થ્રી ઇન્ટીજર ટુ અપોન ફોર પ્લસ ટુ ઇન્ટીજર વન અપોન ટુ. હવે પહેલાં આને મિક્સમાંથી ઇમ્પ્રોપરમાં ચેન્જ કરો, બરાબર? તો શું થશે? થ્રી ફોર ઝા ટ્વેલ, ટ્વેલ પ્લસ ટુ ફોર્ટીન, ફોર્ટીન અપોન ટુ. પછી આજે ટુ ટુ ઝા ફોર, ફોર પ્લસ વન ફાઇવ, ફાઇવ અપોન ટુ. એની વેલ્યુ અહીંયા લખી નાખો, ફોર્ટીન અપોન ફોર પ્લસ ફાઇવ અપોન. હવે જુઓ, આને બે રીતે થયો, પણ મેં પહેલાં તમને આ રીત બતાવી છે, બીજી પણ એક રીત બતાવીશ. આ ફોર છે ને આ ટુ છે, ફોરને ટુમાં ચેન્જ કરવા હોય તો નહીં થાય, પણ ટુને ફોરમાં ચેન્જ થશે, ટુ ટુ ઝા ફોર. તો તમે શું કરો, ફોર્ટીન અપોન ફોર એમને એમ રાખો અને ફાઇવ અપોન ટુને નીચે અને ઉપર ટુથી મલ્ટીપ્લાય કરી દો, તો ટુ ટુ ઝા ફોર, ફાઇવ ટુ ઝા ટેન. થઈ ગયા? બંનેના ડિનોમિનેટર સેમ, ફોર ફોર કોમન લઈ લો, ફોર ફોર્ટીન પ્લસ ટેન ટ્વેન્ટી ફોર, ટ્વેન્ટી ફોર અપોન ફોર, બરાબર? હવે ફોરના ટેબલમાં ટ્વેન્ટી ફોર આવશે, ફોર સિક્સ આ ટ્વેન્ટી ફોર, અને નીચે ફોર વન ઝા ફોર, ફોર ફોર કટ કરો, તો રહ્યું શું? સિક્સ કિલોમીટર. આન્સર છે સિક્સ કિલોમીટર. એક બીજી પણ છે, એ અહીંયા જ સોલ્વ થઈ જાય, તમે ખાલી જોજો, ગમે તે રીતે કરો આન્સર તો સેમ જ આવશે. હા જુઓ શું છે, થ્રી રેઝ ટુ ટુ અપોન ફોર પ્લસ ટુ વન અપોન ટુ. અહીંયા ટુ છે, નીચે ફોર છે, આને અહીંયા જ કટ કરવું હોય તો થાય એવું છે. કેવી રીતે? ટુ વન ઝા ટુ, ટુ ટુ ઝા ફોર, ટુ ટુ કટ. અહીંયા એવું કશું નહીં થાય, તો આ ટુ ટુ કટ થઈ જાય, તો રહ્યું શું? ઉપર વન, નીચે ટુ, પ્લસ ટુ વન અપોન ટુ, બરાબર? હવે આને કન્વર્ટ કરીએ, થ્રી ટુ ઝા સિક્સ પ્લસ વન સેવન અપોન ટુ, પ્લસ ટુ ટુ ઝા ફોર પ્લસ વન ફાઇવ અપોન ટુ. જુઓ તો અને કેવી રીતે કર્યું ખબર પડી ને, થ્રી ટુ ઝા સિક્સ, સિક્સ પ્લસ વન સેવન અપોન ટુ, ટુ ટુ ઝા ફોર પ્લસ વન ફાઇવ અપોન ટુ. જોઈ લો, બંનેના ડિનોમિનેટર સેમ જ છે, કાંઈ કરવાની જરૂર નથી. સેવન પ્લસ ફાઇવ એટલે ટ્વેલ અપોન ટુ, ટુના ટેબલમાં ટ્વેલ આવશે, યસ, ટુ સિક્સ ઝા ટ્વેલ, ટુ વન ઝા ટુ, ટુ ટુ કટ, સિક્સ કિલોમીટર. આ સ્ટેજ ઉપર કટિંગ કરી શકાય, આ સ્ટેજ ઉપર ના કટ કરવું હોય અને પાછળથી કટ કરો તો પણ આન્સર તો તમારો સેમ જ આવશે. ઓકે, આની સાથે આપણું રિવિઝન પૂરું થાય છે. વિડીયો બે ત્રણ વાર જોજો એટલે સમજાશે. આ રીતે કરશો તો પણ ચાલશે, આ રીતે કરશો તો પણ ચાલશે. ઓકે, નોટબુકમાં લખી અને ધ્યાનથી જોજો એટલે સમજાશે.